વિદ્યાર્થી મિત્રો અહીં રકમ આપી છે તે પ્રમાણે બહુપદી x ની 4 કર વત્તા 5 x નો ઘન વત્તા 10 x સ્ક્વેર વત્તા 16 x વત્તા 7 ને gx વડે ભાગવાથી ભાગફળ અને શેષ અનુક્રમે x સ્ક્વેર વત્તા 3 x વત્તા 1 તથા 5 x વત્તા 4 મળે છે તો gx શોધો. આપણે જાણીએ છીએ કે અહીં gx શોધવાનું છે એટલે કે ભાજક બહુપદી શોધવાનું છે. કોને ભાગવાનું એટલે કે આ બહુપદીને એટલે ભાજ્ય બહુપદી p ઓફ x બને. gx શોધવાનું છે. q ઓફ x એટલે ભાગફળ અને શેષ એમાં અનુક્રમે શબ્દ લખ્યો છે એટલે x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 બનશે ભાગફળ એટલે કે ભાજ્ય ભાગફળ બહુપદી અને rx એટલે શેષ 5x વત્તા 4. આપણે જાણીએ છીએ કે ભાજ્ય બહુપદી બરાબર gx ઇન્ટુ qx. gx એટલે ભાગ, જક બહુપદી ભાગ ફળ બહુપદી વત્તા rx એટલે શેષ. આપણે આગળ પણ આની વાત કરેલી છે. px ની રકમ લખી આપી તો x ની 4 ઘાત વત્તા 5 x નો ઘન વત્તા 10 x સ્ક્વેર વત્તા 16 x વત્તા 7 બરાબર gx શોધવાનું છે. qx એટલે x સ્ક્વેર વત્તા 3 x વત્તા 1 અને વત્તા શેષ 5 x વત્તા 4. હવે આમાંથી આપણે gx શોધવા માટે વિચારવાનું રહેશે કે શું કરવાનું. તો gx ને જમણી બાજુ એટલું અલગ પાડવા માટે આ જે બે પદ છે એને વારાફરતી દૂર કરવાના એટલે કે સામે લઈ જવાના થાય. પહેલા પ્લસ માઇનસ વાળો પદ એટલે 5x વત્તા 4 એને ડાબી બાજુએ px માં પ્લસ છે એટલે માઇનસ થવાનું થશે. x ની 4 ઘાત 5x નો ઘન વત્તા 10x સ્ક્વેર વત્તા 16x વત્તા 7 માઇનસ આ બંને પદ આ બાજુ આવે છે 5x માઇનસ 4 gx ઇન્ટુ x સ્ક્વેર વત્તા 3x વત્તા 1. હવે સાદુરૂપ આપી દઈએ તો x ની 4 ઘાત 5x ની 3 ઘાત 10x નો વર્ગ 16x અને આ ઓછા 5x થયા તો 16 માંથી 5 છે એટલે વત્તા 11x 7 ઓછા 4 એટલે વત્તા 3 gx ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1. હજુ આપણે એક gx અલગ પાડવું છે એટલે એનો મતલબ કે આ ગુણાકારમાં જે આ પદાવલી છે એ હવે નીચે લઈએ છેદમાં તો માટે એટલે સીધું લખું તો g ઓફ x બરાબર આ પદાવલી આના છેદમાં જવાની છે એટલે આ ઉપર રહે x ની 4 ઘાત વત્તા 5x નો ઘન વત્તા 10x સ્ક્વેર વત્તા 11x વત્તા 3 x સ્ક્વેર વત્તા 3x વત્તા 1. આડકતરી રીતે એવું બને કે gx શોધવા માટે હવે આના ભાગે આ કરવાનું થાય કે પાછો આપણો બહુપદીના ભાગાકાર વાળો દાખલો આવશે. x ની 4 ઘાત વત્તા 5x નો ઘન વત્તા 10x સ્ક્વેર વત્તા 11x વત્તા 3 અને આ એના માટે અત્યારે ભાજક બહુપદી થઈ ગઈ. x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 x ની 4 ઘાત લાવવાની છે એટલે અહીંયા x ની 2 ઘાત વડે ગુણીશું એટલે આ થઈ જશે x ની 4 ઘાત 3 x ની 2 ને 3 ઘાત એટલે x નો ઘન અને x સ્ક્વેર વડે ભાગ ચલાવ્યો છે. x ની 4 ઘાત વત્તા 3 x નો ઘન વત્તા x સ્ક્વેર માઇનસ માઇનસ અને માઇનસ વધશે 5x ની 3 ઘાત અને ઓછા 3
વત્તા 5 ઓછા 3 એટલે વત્તા 2 x ઘન x સ્ક્વેર સાદું વત્તા 10 અને ઓછા 9 10 ઓછા 9 એટલે વત્તા 1 એટલે 9 x સ્ક્વેર વત્તા 11 x વત્તા 3 હવે આપણે જે પદ લાવવાનું છે 2x નો ઘન લાવવાનો એટલે પાછું ફરી હવે આમાં અહીંયા 2x ની 3 ઘાત લાવવાની હોવાથી x સ્ક્વેર ને કેટલા વડે ગુણીશું તો કે બગડો તો જોઈએ સહગુણકમાં 3 ઘાત છે અહીં 2 ઘાત છે એટલે પાછો x x સ્ક્વેર ગુણ્યા x એટલે x ની 3 ઘાત અને 2 2x ગુણ્યા 3 એટલે 2 તરી 6 x ગુણ્યા x એટલે x સ્ક્વેર વત્તા 2x ભાગ ચાલ્યો 2x વડે પદો લખીશું 2x ઘન વત્તા 6x સ્ક્વેર વત્તા 2x માઇનસ 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 વત્તા 9 અને ઓછા 6 x સ્ક્વેર છે એટલે આ સજાતીય થઈ 9 ઓછા 6 એટલે 3 11 માંથી 2 જાય એટલે વત્તા 9x વત્તા 3 ફરી પાછો ભાગ ચલાવવાનો થશે x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 જોડે કરવો લાવવાનો છે માત્ર એટલે 3x સ્ક્વેર 3 તરી 9x 3 એકા 3 વત્તા 3 માઇનસ માઇનસ શેષ વધી 0 અર્થાત આપણા માટે આ બંને પદાવલીઓનો ભાગાકાર એ gx હતો એટલે gx તરીકે આપણને અહીંયા શું મળ્યું હવે આ જે ભાગફળ આવ્યું તે માટે gx બરાબર x સ્ક્વેર વત્તા 2x વત્તા 3 મિત્રો આ પ્રકારનો દાખલો જે છે એ આ સૂત્રમાંથી qx શોધવાનો પણ પૂછી શકાય જેમ આપણે gx નું લખેલું પ્રમાણે qx શોધવાનો પણ દાખલો પૂછી શકાતો હોય માટે આપણે બંને રીતે દાખલો પૂછાય તો આવડવો જોઈએ ત્રીજું હજી એવું પણ બને કે gx આપી દીધું હોય qx આપી દીધું હોય અને rx પણ આપી દીધું હોય તો આ સૂત્ર અનુસાર gx અને qx ના પદોનો એટલે કે પદાવલીનો ગુણાકાર કરી શેષ ઉમેરી અને આખી જે પદાવલી બને એ px એટલે કે ભાજ્ય બહુપદી શોધવાની પૂછી શકાય